હે મીઠી જેની વાણી અને ઝહની કમાણી, કડવી જેની વાણી અને થાય રોજ ઘાણી, મીઠી જેની વાણી અને ઝહની કમાણી. હે અમથા ભાઈ કેમ દેખાડો કરે? પણ ટીકમ તારે તો ચાવું છે ને, અહીંયા કોઈ પસાર રૂપિયા ઉશીના નથી દેતું, તો પસાર હજાર મારે ક્યાંથી ગોતવા? લે હું તને પછી ફોન કરું. હું દેખાડો કરો અમથા ભાઈ. એ ટીકમે મને ઉપાધિમાં નાખી દીધો. કેમ? હું છું પસાર હજાર નું લેણું કરીને બેઠો. બોલો, પસાર હજાર નું લેણું કરી નાખ્યું? હા, પસાર હજાર નું એક અરે બરફ ઉતાર્યો અને બરફ બધો ઓગળી ગયો. બરફ તો ઓગળી જ જાય ને, અત્યારે તડકા કેવા પડે? તો હું બકુલભાઈ મને કઈ પૂછતો જ નથી ને. તો પણ એક કામ કરો ને, તીકમને અહીંયા વાડીનું કામ કરવા જ બોલાવી લ્યો ને. મારે એને અહીંયા જ બોલાવી લેવો છે, પણ ઓલા બરફવાળા ભાઈને પૈસા દઈ દઉં ને, પછી બોલાવી લો. હા તો અહીંયા જ બોલાવી લ્યો. તમે બે ભાઈ હારે તો ખરા. બકુલભાઈ તમારી પાસે પૈસા હોય તો આપો ને. 5000 માં કેટલા મીંડા આવે? મારે મીંડાનું કામ નથી, પૈસાનું કામ છે. તો અમથા ભાઈ 5000 કોઈ દે, મેં હારે જોયા નથી, મારી પાસે ક્યાંથી 5000 હોય? તો બીજે થી ઉછી ના અપાવો. એક કામ કરો, તમારી જમીન ક્યાંક ગીરવે મૂકી દો, તો કોક 5000 આપે. જમીન ગીરવે મૂકી દઉં તો પછી અમારે ખાવું હું? તો ઘરેણા છે તમારી પાસે, તો ક્યાંક થી 5000 અપાવું? ઘરેણા વેચીને તો તીકમને દુકાન બનાવી દીધી. તો એક કામ કરો, કૂચરું ફળ દેતા વાડીએ ગીરવે મૂકી દો. બકુલભાઈ કૂતરાની વાત ન કરતા હો, કૂતરું તો મને બહુ વાલું છે. કૂતરાને મારી વગર ઘડિયા ન હાલે, મને કૂતરા વગર ઘડિયા ન હાલે. તો એ તો તમારા કામની વાત થઈ, કૂતરાને નહીં ગમે તો થોડીને તમારી વાડીએ વહી આવશે. પણ દોહો કૂતરા ઉપર 5000 આપશે? અરે હું અપાવું. હાલો તો હાલો. ભોળા દાદા ગયા છે એડમાં, મને કહેતા ગયા હું આવું નહીં ને, ક્યાં સુધી ખાટલેલી ક્યાંય જાતો નહીં અને કઈ ખાતો નહીં. હવે એ તો એડ માલી કારે આવે, ત્યાં સુધી હું થોડો ભૂખ્યો રહી શકું? પછી ગામ માલી ભૂંગળા ની થેલી લઈ આવ્યો, ભૂંગળા તો ખાવ અને ક્યાં ખબર પડવાની. હે મમરા ભાઈ આવે, ભૂંગળા હંકારી દો, નકર એ ભોળા દાદા ને કહી દે તો ભોળા દાદા મને ઢીપશે. હે યા કેમ એકલો બેઠો, ભોળા દાદા ક્યાં ગયા? એ ભોળા દાદા તો એડ માં ગયા. ઠીક. હે કેમ કડાક દઈને અવાજ આવ્યો? કઈ અવાજ ના આવ્યો. હે મને ભારી ભૂંગળા હંતાડી દીધા. એ હા ભોળા દાદા ન કહેતા હું ભૂંગળા ખાતો થો એમ. તો તારે મારું એક કામ કરવું પડશે. હું મને 5 રૂપિયા ઉછીને આપીને. 5 રૂપિયા તમારા હું કરવા? મારે એલા મેજિક માં ડીઝલ ખૂટી ગયું છે, અહીંથી 5 રૂપિયા ડીઝલ નાખી પંપે પહોંચી જાવ ને તો પંપે તો હું બાકી માં ડીઝલ લખાઈ જાય. પણ મમરા ભાઈ મારી પાસે 5 રૂપિયા નથી, મને ક્યાં ભોળા દાદા પૈસા વાપરવા આપે? બોલો લ્યો તો ભોળા દાદા કારે યાર્ડ માંથી આવશે, ત્યાં સુધી હું મારા વાટે બેવું પડશે. ગાડી ગાજી છે, લગભગ તો આવતા નહીં. ઈ જ છે જવો આવ્યા. તો વાંધો નહીં, ખાટલેથી ઉભા થા ઉભા થા, મને બે અવાજ જો થાકી ગયો. ભોળા દાદા તમારું કામ હતું? હું એક 5 રૂપિયા ઉછીને આપો ને. 5 રૂપિયા નહીં મમરાભાઈ, 6 રૂપિયા રાખો બસ. તો વાંધો નહીં લ્યો, હમણાં છે ને હું મેજિક નો ફેરો મારીને પાછો આવું ને, એટલે તરત તમને 6 રૂપિયા દઈ જાવ. મમરાભાઈ તરત નો આવતા, કાલ આવો ને તારે પૈસા લેતા આવજો. એ વાંધો નહીં. જો બોલો ભોળા દાદા, તો હેડ માલિક કેટલા બધા પૈસા આવ્યા લાગે? મમરા ભાઈ 5 રૂપિયા માંગ્યા, ક્યાં તો 6 રૂપિયા આપ્યા. પૈસા તો આવે જ તો ને, આખા વર્ષ નો હિસાબ બાકી હતો. કેટલા પૈસા આવ્યા? એ 4.5 લાખ રૂપિયા. ઓહો 4.5 લાખ રૂપિયા આવ્યા? હા તો મારી હાટું કેટલું બધું સારું સારું ખાવાનું લાવ્યા છે ને. ના ના સારું સારું કઈ ખાવાનું લાવ્યો ના, બે ગુલફી લાવ્યો. જો બોલો ખાલી ગુલફી જ લાવ્યા? તો પૈસા આવ્યા હતા, પછી મારે જ્યાં હોય ને થોડું ઉભું રહેવાય. પણ ગુલફી ઓગળી ગઈ, જોવત ખરા ખાલી હળિયું વધી. આ તો ગુલફી પી જા બીજું હું. પણ કાક સારું સારું ખાવાનું લવાય ને, એટલા બધા હું બીવો એમ થોડા કોઈ પૈસા લઈ જાય. ઈ તને ન ખબર પડે, મને પાણી આપ તરસ લાગી. એ હારું આ તું કર્યા કરે, એક તો હેડ માંથી આવ્યો તો થાકી ગયો. લ્યો પાણી. ઈ ભોળા દાદા બેઠા છે ને? હા બેઠો, શું કામ છે? લ્યો કયો અમથા ભાઈ. એ ભોળા દાદા 5000 ઉછી ના આપો ને. 5000 શું કરવા? એ તીકમભાઈ ને લેણું થઈ ગયું ને, તે ભરવાના છે. આ કાક વસ્તુ આપો તો પૈસા આપું. લ્યો કૂતરું રાખો ને મને 5000 આપો. કૂતરું અમારે શું કરવું? ભોળા દાદા 5000 આપો અમથાભાઈ ને, એમાં તમારે બે ફાયદા છે. શું બે ફાયદા? એક તો તમે અમથાભાઈ ને પૈસા આપો એટલે અમથાભાઈ કોઈ દી તમારી સામે બોલી નહીં શકે, અને બીજો ફાયદો ઈ કે અમથાભાઈ ને કૂચરું બહુ વાલું એટલે વેલા તમને પૈસા દઈ જાહે ને કૂચરું લઈ જાહે. હા તો આપો. લ્યો લાવો કૂચરું.
અલે એમ તા 50,000 છે ભોળા દાદા. એટલા બધા પૈસા ક્યાંથી લાવ્યા? એ ભોળા દાદા, યાર્ડ માંથી 4.5 લાખ રૂપિયા લાવ્યા. તમને કઈ હરકત નથી થતો? રૂપિયા હરકતો થાય તને તો હાલો વેલા કાકા ની વાડી, ટમટમ કાકા ની વાડી, કેહા કાકા ની, જમરુ કાકા ની વાડી બજાર રૂપિયા દેખાડવા જાવી. ના રે, ના, એક રૂપિયો કોઈને નથી દેખાડવાનો. તો પણ એમ નામ જાવી, બધાને કહેવું અમારે 4.5 લાખ રૂપિયા આવ્યા એમ. હા, એમ નામ કહેવા જાવી, એવું પૈસા મુકતા હું. કેહા કાકા ને, જમરુ કાકા ને ખબર પડશે ને ભોળા દાદા ને હેડ માંથી 4.5 લાખ રૂપિયા આવ્યા, સકરડી ખાઈ જવાના છે. હે, જમરુ કેમ દોડતો દોડતો આવે? કે હા, મને પૈસા જડ્યા. કેટલા? 50 રૂપિયા. અલે, તારે જે લેવું હોય ને એ લે જા. હે, નાના છોકરા ને રમવાની નોટ છે. હે, ખોટી નોટ છે. હા બોલ લે, હું તો ગામ માંથી દોડતો દોડતો આવ્યો. એ ક્યાં કાકા, જમરુ કાકા ઉભા છે. ક્યાં કાકા, જમરુ કાકા ઉભા રહ્યો. બકુલભાઈ, હું કહું ઉભો રે, તારે ને કેવું હું કહી દઉં. એ તમારે કેવું હોય તો કયો, નકર હાલતા થાવ જાવ. એ મારે 4.5 લાખ રૂપિયા આવ્યા યાર માંથી. હવે ખોટું હું બોલે? હવે કાઈ ખોટું નથી બોલતો, પૂછો બકુડા ને. તો દેખાય લે પૈસા. અહીંયા હારે થોડા પૈસા છે, ઝૂંપડિયા પડ્યા પૈસા. તું ખોટું બોલે, તમારે પૈસા જોવા છે? હા, ભાડો ભર્યા રે. જા, કોઈ નહીં હે, પૈસા લેકે આજા. પૈસા મિલ ગયા હે, ચલ જલ્દી ગાડી ચલા. તને અહીંયા ઉભા રહો, હું પૈસા લેતા આવું. ખોટું ગોળા ફેંકતો હશે. ભોળા દાદા, 1,000-2,000 રૂપિયા અમારે જોતા હોય ને તો અમે તમારી પાસે માગી લેવી. 4.5 લાખ રૂપિયા ની થોડી મસ્તી કરી એમી. હે ભોળા દાદા, તમારે ભૂલાઈ ના ગયું ને કે બીજે પૈસા ના મુકાઈ ગયા ને? પણ લે, ઘડીક વાર માં થોડું ભૂલાઈ જાય તું તે. હે ભોળા દાદા, પૈસા તમારે આવ્યા એ કોને કોને ખબર છે? એ આપણે એટલા ને. તો પૈસા ક્યાં ગયા? તમે હેડ માંથી નીકળ્યા, રસ્તા માં કોઈને ખબર હતી પૈસા તમારી પાસે છે? ઉપર મને યાદ કરવા દે. मौका मिलते ही पैसा उठा लेना है, पैसों के लिए तो पीछा कर रहा है. हेलो, चल अभी पैसा उठा लेते हैं. रुक तो सही, गाड़ी से बुड्ढे को दूर तो जाने दे. चल चल, गाड़ी चला. उसने गाड़ी चलाई. तो भोला दादा इवड़ा ईद पैसा लेके आवा जोवे. तो बकुल भाई, अबे हूं करछु? अरे पुलिस में कंप्लेंट लिखवी पड़शे. ભોળા દાદા, યાદ કરો, ભૂલાઈ ના ગયું ને કે બીજે પૈસા મુકાઈ ના ગયા ને, નકર પોલીસ આપણને ઢીપશે. ના ના, યા પૈસા બીજે ક્યાંય નથી મુકાણા, પૈસા હોય જ ગયા છે. પોલીસ માં કમ્પ્લેન તો લખાવી દીધી. હારું કર્યું બકુડા, પૈસા આવી જાય તો હારું. 4 લાખ રૂપિયા હતા. હેલો, ગાડી રોક. ક્યો? આગે ચેકિંગ ચલ રહા હે. તો ક્યા કરેંગે? પૈસે કો કહી છુપા દેતે હે. જલ્દી જા, છુપા દે. પૈસો કો છુપા દિયા ના? મેને અચ્છે સે છુપા દિયા, કિસી કો પતા હી નહીં ચલેગા. યહાં કિતની દેર તક ખડે રહેંગે, કિસી કો ડાઉટ હો જાયેગા. એક કામ કરતે હે, ચલે જાતે હે, બાદ મેં આકર પૈસે લે જાયેંગે. કૂતરું
હતો એટલે તે કુચરું આપણને આ બાજુ લાવતું હતું. તો તો કુચરું સોનની પાછળ પાછળ અહીંયા સુધી આવ્યું હશે. જો બોલો, કુચરાએ કેવી કમાલ કરી, 4 લાખ રૂપિયા લાવી દીધા. હા શું તારું બકુલભાઈ, અમારા ભાઈ ઘારા છે ને, તે અમથો કુતરું અમને આપી ગયો. હવે અહીંયા આપણે વાતો નથી કરવી, વાડી આવ્યા જઈ હાલો. ઉભાઈ રહો, હું પોલીસ સ્ટેશને ફોન કરી દઉં. હલો સાહેબ, એ ઓલી કમ્પ્લેન લખાવી હતી ને, એ પૈસા સોરણ હતા એ પાછા મળી ગયા છે. હલો હલો હલો, હે તિકમભાઈ, કારા તળાજાથી આવી ગયા? હમણાં જ આવ્યો. ઠીક, અરે અમથાભાઈ ક્યાં છે? અમથાભાઈ ગયા છે હવે તળાજા, ત્યાં દુકાન સંભાળશે અને હું અહીંયા વાડી સંભાળવાનો છું. ઠીક. તિકમભાઈ, અમથાભાઈ ક્યાં છે? એ અમથાભાઈ તળાજા ગયા છે, અને તમારી પાસે પચાસ હજાર લીધા ને, એ હવે હું તમને દઈ દઈશ. ના ના તિકમ, એ પચાસ હજાર હવે મારે નથી જોતા. અરે તિકમભાઈ, અહીંયા તમારું કુતરું છે, કુતરું તો બહુ સમજદાર છે. હું હે, શું વાત છે બધી? એ ભોળા દાદા ના કોક પૈસા 4 લાખ લઈ ગયું તું, તે કુતરું એ પૈસા ગોતી દીધા. હે, એવું છું? હા. અને તિકમ, અલે આ બીજા 5000 રાખ. એ મારે તમારા 5000 નથી જોતા, અને તમારે 5000 છે ને, હું દઈ દઈશ તમ તારે. ના ના, એ 5000 નથી જોતા, 5000 રાખ. લાવેલા પૈસા દઈ દે તિકમ ને. પણ તિકમ ભાઈ ને પૈસા નથી જોતા, અને તમારે પૈસા નથી જોતા, તો ભલન મારી પાસે રહ્યા. ના ના, પૈસા લાવ હાલ. ના રે ના, ઉભો રહે તો ઉભો રહે તો ઉભો રહે ઉભો રહે, મારે તને 5000 નહીં 10000 દેવાના છે. હે લાવો. અલે પા,